નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ધવલ પાનસુરિયા, સુદર્શન ઓર્ગેનિક મોલ યુટ્યુબ ચેનલ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, અગાઉના વિડીયો આપણે ધાણાનો ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપેલી છે. જે તમે ન જોયો હોય તો આપણે સુદર્શન ઓર્ગેનિક મોલ યુટ્યુબ ચેનલમાં જઈ તમે જોઈ શકો છો અને આશા રાખું છું કે તે માહિતી તમને યોગ્ય ઉપયોગી નીવડી હશે. ખેડૂત મિત્રો, આપણે આજે વાત કરવાની છે મરચીની પાકમાં આવતા સોનમાખી અને ગલમીંજના થી થતા રોગો અને તેના બંને વચ્ચે શું તફાવત છે, તેનું બંનેનું નિયંત્રણ કઈ રીતે કરવું તેના વિશે ચર્ચા કરીશું. ખેડૂત મિત્રો, આ વખતે સૌરાષ્ટ્રમાં દરેક મરચીમાં ખેડૂતોની ફરિયાદ આવે છે કે મરચીમાં નવા ફૂલ બંધાય ત્યાં સુકાઈ જાય છે, નવા ફૂલમાંથી મરચું મીંડું વળી જાય છે, મરચાનું બંધારણ થાય છે તો તે ગોળ મીંડું વળી જાય છે, મરચાંનો સુકાઈ જાય છે. તો ખેડૂત મિત્રો, આના વિશે આપણે ચર્ચા કરીએ તો ગલમીંજથી આ એટેક જોવા મળે છે. ગલમીંજ વિશે જો ચર્ચા કરવામાં આવે તો ગલમીંજ એક કાળા મચ્છર જેવી માખ આવે છે, તે ડંખ મારવાથી ફૂલ સુકાઈ જાય છે અને ફૂલમાંથી જો મરચું બંધાય તો તે મરચું ગોળ મીંડું વળીને બંધાય છે. અને જો ખેડૂત મિત્રો, સોનમાખી આમાં સોનમાખીનો કોઈ રોલ નથી અને સોનમાખીની વિશે જો ચર્ચા કરવામાં આવે તો સોનમાખીનો પણ મરચાના પાકમાં અલગ રોલ છે. સોનમાખી જે મરચામાં ડંખ મારે છે તેમાં તે ડંખની જગ્યા પર કાળું ટપકું દેખાય છે અને ત્યાં ઈર બંધાય છે અને જો તે ઈર મરચાની ઉપલી સપાટી ખાય છે, ડીટીયા પાસેની જે છાલ હોય છે તે ખાય છે અને મરચાનો અંદરનો ભાગ ખાય છે, જેથી મરચું સમય જતાં તે મરચું લાલ થઈને સુકાઈ જાય છે. ખેડૂત મિત્રો, આપણે મરચું તે સોનમાખીના ડંખવાળું મરચું તોડીએ તો તે ડીટીયા પાસેથી છૂટું પડી ગયેલું જોવા મળે છે, તે લક્ષણ સોનમાખીના ડંખના છે. ખેડૂત મિત્રો, જો આપણે આ ગલમીંજ અને સોનમાખીના નિયંત્રણની વાત કરીએ તો તેનો ઉપદ્રવ કઈ રીતે કંટ્રોલ કરી શકાય તેની ઓર્ગેનિક દવા વિશે વાત કરીએ તો ગલમીંજ માટે આપણે ડૉક્ટર બ્રહ્મોસ 30 ml અને ડૉક્ટર નિમકર્ષ 30 ml ફ્લાવરિંગ સમયે 5-6 દિવસના ગાળામાં 2-3 સ્પ્રે કરવાથી આપણે તેનું ઉપદ્રવ અસરકારક નિયંત્રક કરી શકીએ છીએ. અને જો સોનમાખીની વાત કરીએ તો સોનમાખી માટે ટ્રેપ આવે છે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની, ડૉક્ટર વેજગાર્ડ કરીને, આ ટ્રેપ આપણે આ બોક્સમાં લગાવી શકીએ છીએ અને આ બોક્સને ખેતરમાં નોખા અંતરે આ રીતે લટકાવી શકીએ છીએ. આમાં સોનમાખી આકર્ષિત થઈ અને આમાં બધી કવર થઈ જાય છે. તો ખેડૂત મિત્રો, આ રીતે સોનમાખી અને ગલમીંજનું નિયંત્રણ કરી શકીએ છીએ અને જો આગવી તૈયારી હોય તો ઓર્ગેનિકથી પણ સોનમાખી અને ગલમીંજનો અસરકારક નિયંત્રણ કરી શકીએ છીએ અને તેનાથી થતા નુકસાનને પણ બચાવી શકીએ છીએ. આશા રાખું છું કે આ વિડીયોમાં તમને માહિતી યોગ્ય લાગી હોય અને તમને ઉપયોગી નીવડે. જો તમને માહિતી યોગ્ય લાગી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જવાન, જય કિસાન.